નમસ્કાર મિત્રો હું જયેશ પ્રજાપતિ ગુરુકૃપા એકેડેમી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઉદાહરણ નંબર આઠ જે આપણે ધોરણ દસ બેઝિક ગણિતની જે સિરીઝ શરૂ કરી છે એની અંદર યામ ભૂમથી ચેપ્ટરની અંદર મિત્રો છ ગુણું જે ચેપ્ટર છે એમાં ઉદાહરણ આઠ મોસ્ટ આમ્પી બની રહેશે તમારા માટે તો હું તો કઈ રીતે એને છું તો મિત્રો એક્ઝામ્પલ થોડો લાંબો હતો એટલા માટે પહેલાંથી મેં અહીંયા લખીને રાખ્યું છે તમારા માટે આપણે એકદમ સિમ્પલ ભાષામાં ધીરે ધીરે સમાપ્ત થઈએ શું ક્યાં છે ઉદાહરણ નંબર આઠ બિંદુ બે અને બી માઇનસના ત્રિભાગંડનું વિભાજન કરે છે મિત્રો આ પ્રકારનો કોઈ એ બી રેખા છે એને આ બી અને ક્યુ બિંદુ આમ ત્રણ ભાગમાં વિભાજન કરે છે અહીંયા જે એ બિંદુ નામ છે આપણે લખી દીધા બી બિંદુના જે યામ છે આપણે અહીંયા લખી દીધા બરાબર હવે મિત્રો આપણે શું કરવું છે ત્રિભાગ બિંદુ એટલે કે આ પી અને ક્યુ થયા બરાબર તો આપણે આ પી અને ક્યુ ના યામ મિત્રો આપણે શોધવા છે બરાબર તો પી અને ક્યુ એ બી રેખાખંડને ત્રણ ભાગમાં વિભાજિત કરે છે બરાબર આ જે પી અને ક્યુ છે એ જે આખો આ એ બી રેખાખંડ છે મિત્રો એને કેટલા ભાગમાં વિભાજીત કરે છે એક બે ને ત્રણ એટલા માટે મિત્રો પી અને ક્યુ આપણા માટે શું બનશે ત્રિભાગ બિંદુ બનશે હવે મારે પી શોધવો હોય મિત્રો તો જુઓ મારા જોડે એક્સ વન વાય અને એક્સ ટુ વાય ટુ તો છે જ પણ કયા ગુણોત્તરમાં વિભાજિત છે તો આ બાજુ એક ભાગ છે અને આ બાજુ બે ભાગ છે કઈ રીતે આપણે કહી શકીએ તો અહીંયા આપણે લખેલું છે પહેલાંથી કે સમાન ભાગમાં વિભાજન કરે છે તો ત્રણ સમાન ભાગમાં વિભાજન કરે તો આ એક ભાગ હોય તો આ કેટલા ભાગ હોય બે ભાગ હોય આપણે લખીએ કે બિંદુ પીના યામ શોધવા એક જેમ બે ગુણોત્તરમાં એ બી રેખાખંડનું અંતર વિભાજન કરવું પડે માટે એમ વન જેમ એમ ટુ બરાબર શું લખી શકાય એક જેમ બે હવે આ સૂત્ર લખી દીધું આપણે બરાબર જે અંત વિભાજનનું જે સૂત્ર છે એ આપણે અહીંયા લખી દીધું હવે મિત્રો આપણે સૂત્ર તો આપણને આવડે છે આપણે ગયા વિડીયોની અંદર પણ વાત કરી હતી તો આ સૂત્રની અંદર હવે આપણે કિંમત મૂકી છે તો આ એમ વનની જગ્યાએ એક મૂકી દીધો બરાબર એક્સ ટુ એક્સ ટુની જગ્યાએ કેટલા છે માઇનસ સાત તો એ માઇનસ સાત મૂક્યા

એ જ રીતે મિત્રો આપણે હવે આપણે બિંદુ પી નું મળી ગયા માઇનસ એક ઝીરો છે બિંદુ બરાબર હવે બિંદુ ક્યુ યામ શોધવા માટે આપણે શું કરવું પડશે જો બિંદુ ક્યુ છે તો એની તમે ડાબી બાજુ જુઓ તો કેટલા ભાગ છે બે ભાગ છે જમણી બાજુ એક ભાગ છે એટલા માટે આપણે કયા ગુણોત્તરમાં વિભાજીત કર્યું અને બે જેમ એક ગુણોત્તરમાં વિભાજીત કર્યું માટે એમ વન જો એમ શું થઈ જશે ટુ જેમ વન થઈ જશે એ જ રીતે આપણે સૂત્ર તો અહીંયા હતું જ ડાયરેક્ટ આપણે શું કર્યું કિંમત મૂકી દીધી બરાબર જેમ અહીંયા એમ વન એક્સ ટુ છે તો અહીંયા એમ વન શું છે બે છે એક્સ ટુ બરાબર કેટલા છે તો એક્સ ટુ બરાબર આપણને ખબર જ છે એક્સ ટુ કેટલા છે માઇનસ સાત ખાલી મિત્રો એક્ઝામ્પલ તો સેમ ટુ સેમ છે બદલાય શું ગયું ખાલી જ્યાં એક જેમ બે મૂકતા હતા એમ વન જેમ એમ ટુની જગ્યાએ અહીંયા ખાલી એમ વન જેમ એમ ટુ જગ્યાએ ટુ જેમ વન મૂકવાના છે આ વન જેમ ટુ હતું એની જગ્યાએ અહીંયા ટુ જેમ વન થઈ ગયું બાકી એક્સ ટુ એક્સ વન એ બધું તો સેમ ટુ સેમ જ રહેવાનું છે બરાબર તમે જુઓ કે અહીંયા જે એમ વચ્ચે બે આવી ગયા અને એમ ટુ એક થઈ ગયો એટલે અહીંયા જો અહીંયા એક ને બે હતું બાકી માઇનસ સાત બે જો અહીંયા માઇનસ સાત બે બાકી બધું જુઓ અહીંયા એક વત્તા બે હતું કે બે વત્તા એક થઈ જશે છે બાકી બધું તો સેમ જ છે બરાબર તો સિમ્પલી આપણે કિંમત મૂકી દીધી અને આનું સાદરૂપ આપી દીધું કે ચૌદમાંથી બે જાય તો બાર ત્રણના ત્રણ આઠમાંથી બે જાય તો છ ત્રણના ત્રણ ત્રણ ચાર બાર તો માઇનસ ચાર વધે અને ત્રણ દુ છ તો આવી રીતે મિત્રો આપણે ક્યુ બિંદુ પણ મળી ગયું છે બરાબર તો ત્રિભાગ બિંદુના અહીંયા માઇનસ એક અને ઝીરો અને માઇનસ ચાર અને બે છે બરાબર તો આવી રીતે મિત્રો આપણે સંપૂર્ણ એક્ઝામ્પલ આસાનીથી ગણી શકીએ છીએ પણ જે સમજવાની બાબત છે મિત્રો આ છે કે કઈ રીતે આપણે ગુણોત્તરમાં વિભાજન કરવું છે એક જેમ બે અને અહીંયા બે જેમ એ બાકી સાદઋું તમને આવડે જ છે એકદમ સિમ્પલ છે તો મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક અવશ્યથી કરજો બીજા મિત્રોને પણ શેર કરજો ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુનું બે લાયકન દબાવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો નવ સાથે ફરી મળીશું ત્યાં સુધી જય જય ભારત જય ગુજરાત